हेलो डियर स्टूडेंट, वेलकम टू श्री जी एम पटेल गर्ल्स स्कूल थ्रोल। आई एम डिम्पल गडारा। टुडे वी विल स्टडी अबाउट यूनिट नंबर 4, रीड 2। ब्लाइंड डीप फिश, आंधड़ी बहरी माछली। आ एक छे पोएम छे जे आनंद आचार्य द्वारा छे लखवामां आवेली छे। तो फर्स्ट ऑफ ऑल आपणे जोशुं आनंद आचार्य विशे। जे आनंद आचार्य छे एनुं स्थान छे ઇન્ડો એંગલિયન પોએટ્રીમાં મહત્ત્વનું ગણવામાં આવે છે। તેમનો આશ્રમ છે કલકત્તામાં આવેલો છે। હી ઇઝ ફેમસ ફોર હિસ આઈડિયાઝ અબાઉટ ધ યુનિવર્સિટી ઓફ પીસ। અને તેઓની જે કાવ્ય છે એ ખૂબ જ ડીપર મિનિંગ ઓફ લાઈફ માટે પણ જાણીતી છે। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એના ઇન્ટ્રોડક્શન જોશું। ઇન્ટ્રોડક્શન ઓફ ધ રાઇટર, અ પોએટ, ફિલોસોફર, યોગી અને ગુરુ। જે આનંદ આચાર્ય છે પોએટ હતા, ફિલોસોફર હતા, ફિલોસોફર એટલે તત્વજ્ઞાની હતા, યોગી સંન્યાસી હતા અને ગુરુ હતા। બોર્ન 29 ડિસેમ્બર 1881 બેંગાલ। તેમનો જન્મ છે 29 ડિસેમ્બર 1881 બેંગાલમાં થયો હતો। ડાઇડ 8 મે 1945 નોર્વે અને ડેથ છે એની 8 મે 1945 નોર્વેમાં થયો હતો। આટર સ્વામી વિવેકાનંદ, આનંદ આચાર્ય ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન હુ પ્રેઝન્ટેડ ઇન્ડિયન ફિલોસોફી ટુ ધ વેસ્ટર્ન વર્લ્ડ। સ્વામી વિવેકાનંદ પછી આનંદ આચાર્ય એવા પ્રથમ ભારતીય હતા કે જેમણે પશ્ચિમી દુનિયામાં છે એને કાવ્ય રજૂ કર્યું હતું। ઓલ્સો ઇઝ પોએમ આર નોન ફોર ધ ડીપર મિનિંગ ઓફ લાઈફ। તેમની કાવ્ય છે જીવનના ઊંડા મિનિંગ માટે છે ખૂબ જ છે જાણીતી છે। અને શ્રી આનંદ આચાર્ય દ્વારા લખવામાં આવેલ કાવ્ય ટૂંકું છે પરંતુ હૃદયને સ્પર્શી જાય તેવું છે। જેમ આપણે ગુજરાતીમાં છે એક કહેવત છે, ભેંસ આગળ ભાગવત, તેમ કલાની કોઈ કદર ન હોય તે કલાનું છે મહત્ત્વ શું જાણે, એવું સુંદર વર્ણન છે આ કાવ્યમાં છે કરવામાં આવેલું છે। તો આપણે જોશું હવે કાવ્ય। આ જે કાવ્ય છે સાંકેતિક પ્રકારનું એક કાવ્ય છે। આ કાવ્યમાં કવિએ છે જુદા જુદા છે સંકેતો છે આપ્યા છે, જેમ કે અંધારી ગુફા છે એ માનવની ઉત્પત્તિ દર્શાવે છે, અંધકાર એ આપણું અજ્ઞાન દર્શાવે છે, ગુફામાંથી નીકળતી નદી એ માનવ જીવન દર્શાવે છે, અને એ નદીના પથ્થરવાળા કિનારાઓ એ માનવ જીવન છે કેટલું કઠિન છે, કે નદીના જે પથ્થરની જેમ માનવ જીવન પણ છે કઠિન છે, નદીના કિનારા ઉપર જે બેઠેલો માણસ છે એ ઈશ્વર છે કે જે સૂર્યથી પણ છે વૃદ્ધ છે, અને ઈશ્વરનું બનાવેલું જે મેઘધનુષ્ય છે અને તેના દ્વારા જે ગવાયેલું ગીત છે એ ઈશ્વરનું જે અસ્તિત્વ છે, અને નદીમાં તરતી આંધળી બહેરી માછલી એ મનુષ્ય છે જે પોતાની આજુબાજુ ઈશ્વરને અને ઈશ્વરને બનાવેલી વસ્તુઓ છે એને જોઈ શકતો નથી કે સાંભળી પણ શકતો નથી। એટલે કે મનુષ્ય પોતાના કાર્યમાં એટલો વ્યસ્ત થઈ ગયો છે કે એ પણ ઈશ્વરનો અહેસાસ છે કરી શકતો નથી। અને આ જે ઈશ્વરે રચેલી જે દુનિયામાં છે મનુષ્ય આંધળો બહેરો છે જે માછલી દ્વારા છે દર્શાવવામાં આવ્યો છે, અને મનુષ્ય છે ઈશ્વરની લીલાને સમજી શકતો નથી તેથી તે જીવનને પણ છે એ સાચી રીતે માણી શકતો નથી। જોઈએ તો સ્ટેપ બાય સ્ટેપ સ્ટાંજા। ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર। ડાર્ક કેવ, અંધારી ગુફા, જો પિક્ચરમાં તમે જોઈ શકો છો ગુફા જેવું, એન્ડ ફ્લો એ ડાર્ક રિવર, નદી છે એ શું છે વહે છે, એક અંધકારમય ગુફામાં એક અંધકારમય નદી છે એ વહે છે। નદી એટલે અહીં છે મનુષ્યનું જીવન દર્શાવે છે। એન ઓન ઇસ્ટોની બેંક, અને એ નદીના પથ્થરવાળા કિનારા પર વહેતી નદી એટલે મનુષ્યનું જીવન। પથ્થરવાળા કિનારા એટલે મનુષ્યનું કેવું જીવન, તો કે સ્ટોની બેંક, પથ્થર જેવું કઠિન છે એ જીવન છે। ધેટ સીટ્સ અ મેન, મેન એટલે અહીં ઈશ્વર છે, એક માણસ છે જે બેઠેલો છે, માણસ એટલે બીજું કોઈ નહીં પણ અહીં ઈશ્વર છે, જે નદીના કિનારા ઉપર બેસીને મનુષ્યનું છે જીવન છે જુએ છે, કે એવું છે આ કાવ્ય દર્શાવે છે કે નદીના પથ્થરવાળા કિનારા ઉપર એક માણસ છે એ બેઠેલો છે જે છે એ ઈશ્વર છે, પણ એ ઈશ્વરને છે એ જોઈ શકતો નથી। ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર,
ने सूर्य जेटलो वृद्ध अथवा ओल्डर ले एना करता पण वधारे वृद्ध, सूर्य जेटलो वृद्ध के एनाथी पण वधारे वृद्ध एटले के सूर्यनी उमर धरावता ईश्वर सिवाय बीजू कोई होई सके नहीं। विविंग ए यान ऑफ ध रेनबो एंड वे रेनबो पिक्चर में तमे छे रेनबो छे जोई सको छो के माणसनु जीवन छे केवु छे तो के मेघधनुषेना सात पटाणु जे वणाट काम करतो होय एवु एनु छे जीवन छे। हमिंग अ सॉन्ग म्यूजिक छे जोवा मळे छे पिक्चर में एन हमिंग अ सॉन्ग एटले के गीत गातो मेघधनुषेना पट्टा एने तेनु आ गीत छे ई एनु छे अस्तित्व दर्शावे छे के ईश्वर छे आपणने छे ई जोवे छे। बट ध ब्लाइंड डीप फिश एटले के मनुष्य आंधळी बहरी माछली एटले के मनुष्य केम आंधळो बहरो तो के ईश्वर एनी आजूबाजू छे छता पण एने जोई शकतो नथी एटले के आंधळी बहरी माछलीनी जे मनुष्य पण छे ई केवो छे तो के आंधळो छे ने बहरो छे एनी आजूबाजू छे ईश्वर छे तेम छता पण ए ईश्वरनो छे ई जोई शकतो नथी एने सांभळी शकतो नथी के एनो अहेसास पण करी शकतो नथी। देर स्विम्स इन ध स्ट्रीम स्ट्रीम एटले अहीं झरणो ए आंधळी बहरी माछली के जे झरणामां छे ई शुं थाय छे तरे छे एटले के पोतानुं मनुष्य जीवन छे जीवे छे स्ट्रीम एटले जे मनुष्यनुं जे जीवन छे दर्शावे छे। सी नाइधर यान नोर मेन એટલે કે મેઘધનુષ્યના પટ્ટાને જોઈ શકતો નથી નોર મેન નદીના કિનારે બેઠેલો જે પેલો માણસ છે એ પણ ઈશ્વરને જોઈ શકતો નથી। નોર હિયર હિઝ એવર લાસ્ટિંગ સોંગ નોર હિયર હિઝ એવર લાસ્ટિંગ સોંગ કે અવિરત ગીત સાંભળી શકતો નથી એવર લાસ્ટિંગ એટલે અવિરત કે માણસ છે એ છે ઈશ્વર એની આજુબાજુ છે તેમ છતાં પણ ઈશ્વરને જોઈ શકતો નથી। મનુષ્ય છે એ પોતાના કાર્યોમાં એટલો બધો વ્યસ્ત છે કે જે ઈશ્વરનો પણ છે અહેસાસ કરી શકતો નથી। તો અહીંયા છે એ તમને જે કા આપણું જે પોયમ છે એ કમ્પ્લીટ થાય છે અને ક્વેશ્ચન છે આપેલા છે એ ક્વેશ્ચન છે એ તમારે જે હોમવર્કમાં જે કરવાના રહેશે। થેન્ક યુ।